નમસ્કાર વાલીશ્રીઓ તથા વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ સર, રાધિકા સ્કૂલ કસ્તુરબા ધામ આયોજિત ઘર બેઠા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના ગણિતના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણની વાત કરીશું. તો મિત્રો, શરૂઆતમાં જ પ્રશ્ન થાય કે સમીકરણ એટલે શું, કે સાદા સમીકરણ કોને કહેવ. તો આપણે અહીંયા સમજીએ કે સમીકરણ એટલે શું, તો કે સમાનતાનું ચિહ્ન. સમીકરણ એટલે સમાનતાનું ચિહ્ન, બરાબરનું ચિહ્ન. તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે સમાનતાના ચિહ્નથી આપણે સમીકરણ કોને કહેશું. તો જો હું અહીંયા લખું 4x + 5, તો અહીંયા ક્યાંય પણ બરાબરની નિશાની દેખાતી નથી, મતલબ આપણને સમીકરણ નથી. તો આ સમીકરણ નથી. તો 4x + 5 > 10, અહીંયા પણ ક્યાંય બરાબરની નિશાની છે નહીં, એટલે સમીકરણ કહેવાશે નહીં. 4x + 5 = 10. તો અહીંયા જો બરાબરની નિશાની છે, મતલબ સમીકરણ આપણું સમીકરણ કહેવાશે. બરાબરની નિશાનીના કારણે આપણું સમીકરણ બે ભાગમાં ડિવાઈડ થશે, LHS અને RHS, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. ગુજરાતીમાં કહું તો ડાબી બાજુ અને જમણી બાજુ. જો બરાબરને કારણે આપણે આને સમીકરણ કહેશું. તો સમાનતાનું ચિહ્ન હોય સમીકરણ, તેને કહેશું આપણે. સમાનતાના ચિહ્નને કારણે આપણું સમીકરણ બે ભાગમાં ડિવાઈડ થશે, ડાબી બાજુ અને જમણી બાજુ. ટૂંકમાં હું કહું તો ચલ પરની શરત. સમીકરણ એટલે ચલ પરની શરત. તો પાછો પ્રશ્ન થાય કે સર ચલ એટલે શું. તો આપણા સમીકરણની અંદર ABCD માનો, એટલે કે અંગ્રેજી મૂળાક્ષર માનો કોઈ આલ્ફાબેટ કે જેની આપણને કિંમત નથી ખબર, તો એ છે ચલ. તો સમીકરણની અંદર એક ચલ પરની શરત છે. શરત માત્ર એટલી છે કે બરાબરની બંને બાજુ પદાવલી હોવી જોઈએ અને બે માંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ, તો તેને આપણે કહેશું સમીકરણ. હવે અહીંયા લખેલું છે કે પદાવલીઓની અદલા બદલી. તો જો આપણે અહીંયા જે સમીકરણ છે 4x + 5 = 10, તો હું બંને પદાવલી છે એની અદલા બદલી કરીશ, તો 10 = 4x + 5. પરંતુ સમીકરણ તેનું તે જ રહે છે, સમીકરણમાં કોઈ ફેરફાર થતો નથી. તો જો 4x + 5 = 10 એ પણ સમીકરણ છે, અને જો હું પદાવલીની અદલા બદલી કરી દઉં કે 10 = 4x + 5, તો એ પણ સમીકરણ એકનું એક જ છે, તેમાં કોઈ ચેન્જ થતો નથી. નેક્સ્ટ ટોપિક જોઈએ, નીચેના વિધાનોને સમીકરણમાં ફેરવો. તો આપણને અહીંયા વિધાન આપેલા છે, એને આપણે વિધાનને સમજી અને તેને સમીકરણમાં ફેરવવાના છે. તો ચાલો આપણે જોઈએ કે x ના 3 ગણા અને 11 નો સરવાળો 32 છે. તો હું અહીંયા શું કરીશ, x લખીશ એના 3 ગણા, એટલે હું 3 વડે ગુણી દઈશ, અને 11 નો સરવાળો, તો વત્તા કરી કેટલા કરીશ, 11 નો સરવાળો 32 છે, મતલબ જવાબ કેટલો આવે છે 32. તો જવાબ બરાબર કરીને લખીશ 32. બીજું વિધાન જોઈએ આપણે, એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે. તો એક સંખ્યા એટલે કઈ, તો ખબર નથી, તો આપણે શું અંગ્રેજી મૂળાક્ષરમાંથી કોઈ એક મૂળાક્ષર ધારશું. તો એ એક સંખ્યાને હું x કહું, તો 6 ગણામાંથી, એટલે કે 6 ગણામાંથી, એટલે 6 વડે હું ગુણીશ, 5 બાદ કરવાના છે, તો હું એ -5 કરીશ, કરતા 7 મળે છે, મતલબ જવાબ કેટલો મળે છે 7, તો હું બરાબર કરી અને 7 લખીશ. તો આપણું વિધાન હતું એમાંથી આપણું સમીકરણ મળી ગયું. નેક્સ્ટ જોઈએ, m નો ચોથો ભાગ, તો હું એમ લખીશ અને એનો ચોથો ભાગ, મતલબ ભાગ્યા 4 કરીશ, એમનો ચોથો ભાગ અને 7 નો તફાવત, તો માઇનસ, તફાવત એટલે
આપણે બાદબાકી કરીશ માઈનસ 7 નો તફાવત 3 મળે એટલે કે જવાબ કેટલો મળે છે આપણે 3 તો અહીંયા આપણું સમીકરણ હતું m નો ચોથો ભાગ અને 7 નો તફાવત 3 મળે તો અહીંયા આપણે સમીકરણ સ્વરૂપમાં મળી ગયું નેક્સ્ટ વિધાન જોઈએ એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા જવાબ કેટલો મળે છે 8 તો શું કીધું એક સંખ્યા તો કઈ સંખ્યા તો આપણને ખ્યાલ નથી તો શું કરશું ધારી લઈ તો એક સંખ્યા y ધારી લઈ આપણે એક સંખ્યાના ત્રીજા ભાગ એટલે હું 3 વડે ભાગી દઈશ માં 5 ઉમેરવાના છે એટલે વત્તા 5 કરીશ બરાબર 8 મળે છે તો બરાબર 8 જો મિત્રો બધા વિધાન આપેલા છે એમાંથી આપણે સમીકરણ બનાવ્યા હવે આપણે શું કરશું કે જે સમીકરણ છે એને આપણે વિધાન સ્વરૂપમાં ફેરવવા હોય તો ઉલટી પ્રોસેસ કરવી હોય તો ધારો કે હું આ વિધાન કાઢી નાખું છું હવે આપણે અહીંયા શું છે વિધાનને સમીકરણમાં ફેરવવાનું છે હવે આપણે સમીકરણને સમીકરણ વિધાનમાં ફેરવવાનું છે તો જો અહીંયા શું છે સમીકરણ આપણે આપેલું છે 3x + 11 = 32 તો શું છે x ના 3 ગણા તો હું અહીંયા લખીશ x ના 3 ગણા માં 11 ઉમેરેલા છે તો x ના 3 ગણા માં 11 ઉમેરતા જવાબ કેટલો મળે છે આપણે બરાબર કેટલા છે 32 તો x ના 3 ગણામાં 11 ઉમેરતા 32 મળે તો મિત્રો સમીકરણમાંથી પાછું આપણે વિધાન બનાવ્યું વિધાનમાંથી સમીકરણ અને સમીકરણમાંથી વિધાન તો જો બીજું સમીકરણ જોઈએ કે જેમાં આપણે એનું વિધાન બનાવીએ તો શું છે 6x - 5 = 7 તો જો 6 છે એ 1 સાથે ગુણાયેલા છે તો આપણે એવી રીતે એવું કહી શકીએ કે x ના 6 ગણા તો અહીંયા લખીશ x ના 6 ગણા માઇનસ કેટલા છે 5 તો x ના 6 ગણામાંથી 5 બાદ કરતા શું મળે છે જવાબ 7 તો બાદ 5 બાદ કરતા 7 મળે સમીકરણમાંથી વિધાન બનાવ્યું નેક્સ્ટ જોઈએ m ના છેદમાં 4 -7 = 3 તો જો m ને 4 વડે ભાગેલા છે મતલબ કે m નો ચોથો ભાગ છે તો m નો m ના ચોથા ભાગમાંથી કેટલા બાદ કરવાના છે 7 7 બાદ કરતા શું મળે છે આન્સર 3 3 મળે છે એવી રીતે નેક્સ્ટ જોઈએ y ના છેદમાં 3 + 5 બરાબર 8 તો જો y ના કેટલા ભાગ કરેલા છે 3 તો હું આવી રીતે લખી શકું કે y ના ત્રીજા ભાગમાં કેટલા ઉમેરવાના છે 5 5 ઉમેરતા શું જવાબ મળે છે તો કે 8 મળે છે તો મિત્રો આપણે શું કર્યું કે વિધાન હતા એને સમીકરણમાં પણ ફેરવ્યા વિધાનમાંથી સમીકરણ પણ બનાવ્યા અને પછી સમીકરણને વિધાન સ્વરૂપમાં પણ ફેરવ્યા તો હવે આપણે જોઈ શકીએ અહીંયા 1, 2, 3, અને 4 જેના આપણે સમીકરણ પહેલાં આપેલા હતા એના વિધાન પણ બનાવ્યા અને વિધાનના સમીકરણ પણ બનાવ્યા તો નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 ની અંદર છે પહેલો દાખલો સમીકરણ આપણને આપેલું છે કિંમત આપેલી છે અને સમીકરણનું સમાધાન થાય કે નહીં તે આપણે હા કે નામાં જણાવવાનું છે તો આપણે શું કરશું કિંમત જે આપણને આપેલી છે ચલની કિંમત x = 3 એ આપણું સમીકરણ છે એમાં x ની જગ્યાએ મૂકવાના રહેશે અને પછી સમીકરણનું બંને બાજુની કિંમત સરખી આવે તો સમાધાન થાય છે હા અને જો સમીકરણની કિંમત સરખી ન આવે તો સમાધાન થતું નથી એટલે કે ના તો ચાલો જોઈએ x = 3 હું સમીકરણમાં મૂકું છું તો અહીંયા x ની જગ્યાએ હું 3 લખીશ વત્તા
3 बराबर 0, तो 3 + 3 6 बराबर 0, तो नॉट इक्वल टू छे, समाधान थातु नथी, એટલે જવાબ આવશે ના। नेक्स्ट જોઈએ, x बराबर 7 છે, અહીંયા સમીકરણ છે x - 7 बराबर 1, કિંમત x ની 7 કિંમત અહીંયા આ સમીકરણમાં મૂકીશ, તો x ની જગ્યાએ હું 7 મૂકીશ, માઈનસ 7 બરાબર 1, તો જો 7 માઈનસ 7 કેટલા થશે 0 बराबर 1, तो नॉट इक्वल टू 0 बराबर 1 होई सके नहीं, એટલે સમીકરણ નું સમાધાન થાતું નથી, તો જવાબ આવશે ના। હવે નેક્સ્ટ જોઈએ, સમીકરણ છે 5x बराबर 25, કિંમત કેટલી આપેલી છે x बराबर 5, તો હું x बराबर 5 સમીકરણ માં x ની જગ્યાએ મૂકીશ, તો જો 5 ના 5 x ની જગ્યાએ હું 5 મૂકીશ, बराबर 25 છે, 5 ગુણ્યા 5 25 થાશે, બરાબર 25 છે, 25 બરાબર 25, એટલે સમીકરણનું સમાધાન થાય છે, તો આપણે જવાબ આવશે હા। નેક્સ્ટ જોઈએ, એમના છેદમાં 3 બરાબર 2, કિંમત કેટલી આપેલી છે m બરાબર -6, તો m ની જગ્યાએ અહીંયા -6 મૂકીશ, અને સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તે ચેક કરીશ, તો જો m ની જગ્યાએ હું -6 મૂકું છું, છેદમાં 3 ના 3 બરાબર 2, તો જો 6/3 -6/3 એટલે શું આવશે -2 बराबर 2, तो नॉट इक्वल टू छे, -2 बराबर +2 नो हो सके, એટલે કે સમીકરણનું સમાધાન થાતું નથી, તો આન્સર આવશે ના। નેક્સ્ટ જોઈએ, કૌંસમાં આપેલ કિંમત સમીકરણનો ઉકેલ છે કે નહીં, તો આપણે જે એક એક સમીકરણ આપેલ છે બાજુમાં એની કિંમત આપેલી છે n बराबर 1, n बराबर -2, n बराबर 2, અહીંયા છે p बराबर 0, તો આવી રીતની જે કિંમત છે એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, તો જો આપણે ટ્રાય કરીએ ચેક કરીએ, અહીંયા n बराबर 1 છે, હું આ સમીકરણની અંદર n ની જગ્યાએ 1 લખીશ, તો હું n ની જગ્યાએ 1 મૂકી દઉં છું, +5 बराबर 19, નેક્સ્ટ 1+5 એટલે 6 बराबर 19, સમીકરણનું સમાધાન થાય છે તો કે નથી થતું, 6 बराबर 19 ન હોઈ શકે, એટલે કે 6 बराबर नॉट इक्वल टू 19, એટલે n बराबर 1 આપેલ સમીકરણ નો ઉકેલ નથી, કારણ કે સમાધાન નથી થતું, 6 बराबर 19 હોઈ શકે નહીં, સમાધાન ન થવાને કારણે જે આપણે કિંમત આપેલી છે n बराबर 1 જે ઉકેલ આપેલ સમીકરણનો ઉકેલ નથી। જો નેક્સ્ટ જોઈએ, સમીકરણ છે 7n + 5 बराबर 19, કિંમત કેટલી છે n बराबर -2, તો ચાલો આપણે n ની જગ્યાએ -2 મૂકશું, અહીંયા -2 મૂકી દઉં, 7 આ -2+5 बराबर 19, ચાલો છે આગળ જોઈએ, 7 × 2 = 14 એટલે -14 થશે, +5 बराबर 19, હવે -14+5 કેટલા થશે -9 बराबर 19, તો -9 बराबर 19 હોઈ શકે ન હોઈ શકે, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી, તો માટે શું લખશું કે n बराबर -2 આપેલ સમીકરણ નો ઉકેલ નથી, કેમ નથી, તો કે અહીંયા સમાધાન થતું નથી, -9 बराबर 19 હોઈ ન શકે એટલે ઉકેલ નથી। નેક્સ્ટ જોઈએ,
n बराबर 2 આપેલા છે કિંમત અને સમીકરણ છે 7n વત્તા 5 બરાબર 19 તો n ની જગ્યાએ આપણે 2 મૂકી દેશું તો 7 n ની જગ્યાએ 2 મૂકા વત્તા 5 બરાબર 19 ચાલો આગળ જોઈએ 7 2 14 વત્તા 5 બરાબર 19 14 ને 5 તો કે 19 બરાબર 19 જો અહીંયા 19 બરાબર 19 એટલે સમીકરણનું સમાધાન થાય છે તો જો સમીકરણનું સમાધાન થાય તો આપણે જે n બરાબર 2 કિંમત આપેલી છે તે આ સમીકરણનો ઉકેલ છે તો જો અહીંયા લખીશું n બરાબર 2 આપેલ સમીકરણનો ઉકેલ છે નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ સમીકરણ છે 4p 3 બરાબર 13 p ની કિંમત કેટલી આપેલી છે તો કે 1 તો આપણે શું કરશું p ની કિંમત આપેલ સમીકરણમાં ની 1 મૂકી દેશું p ની જગ્યાએ શું મૂકશું 1 તો ચાલો જોઈએ 4 કૌંસમાં p ની જગ્યાએ હું 1 મૂકીશ માઈનસ 3 ના માઈનસ 3 બરાબર 13 4 એકુ 4 માઈનસ 3 બરાબર 13 4 માંથી 3 જાય તો 1 થાશે તો 1 બરાબર 13 નોટ ઇક્વલ ટુ થાશે કારણ કે 1 બરાબર 13 ન હોઈ શકે માટે a સોરી p બરાબર 1 આપેલ સમીકરણનો ઉકેલ નથી ચાલો નેક્સ્ટ જોઈએ 4p 3 બરાબર 13 સમીકરણ શું છે 4p 3 બરાબર 13 p બરાબર કેટલા આપેલા છે -4 તો આપણે -4 સમીકરણમાં મૂકી દેશું 4 અહીંયા p ની જગ્યાએ -4 -3 ના -3 બરાબર 13 ગણતરી કરીએ 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે 16 મતલબ કે -16 -3 બરાબર 13 તો -16 અને -3 એટલે માઇનસ થશે 16 થી 17 18 અને 19 બને બરાબર 13 તો -19 બરાબર બરાબર 13 ન હોઈ શકે એટલે કે -19 નોટ ઇક્વલ ટુ 13 તો સમીકરણનો ઉકેલ નથી તો p બરાબર -4 સમીકરણનો ઉકેલ નથી નેક્સ્ટ એક્ઝામ્પલ p બરાબર 0 કિંમત આપેલી છે જે આપણે આપેલા સમીકરણ એટલે કે 4p 3 બરાબર 13 માં મૂકીશું તો 4p ની જગ્યાએ 0 મૂકી દઉં -3 બરાબર 13 જો 4 ગુણ્યા 0 એટલે 0 થશે -3 બરાબર 13 તો -3 બરાબર 13 તો નોટ ઇક્વલ ટુ થાય કારણ કે -3 બરાબર 13 ન હોઈ શકે એટલે કે p બરાબર 0 ઉકેલ નથી તો આવી રીતે મિત્રો આપણે બધા સમીકરણના ઉકેલ ચેક કર્યા કે અહીંયા જે કૌંસની અંદર જે કિંમત આપેલી છે એ આપણે સમીકરણમાં ચલની જગ્યાએ મૂકવાનું ગણતરી કરવાની જો સમીકરણનું સમાધાન થાય તો જે આપણને કિંમત આપેલી છે તે ઉકેલ છે અને જો સમીકરણનું સમાધાન નથી થતું તો ઉકેલ નથી સમાધાન થાય તો ઉકેલ છે નેક્સ્ટ જોઈએ કે નીચેના વિધાનોને સમીકરણમાં ફેરવો અહીંયા આપણે વિધાન આપેલા છે એને આપણે સમીકરણ સ્વરૂપમાં ફેરવવાના છે તો ચાલો જોઈએ x અને 4 નો સરવાળો 9 છે તો હું અહીંયા શું લખીશ x લખીશ સરવાળો કીધો એટલે વત્તા કરીશ કોનો કોનો તો કે x અને 4 નો તો હું 4 લખીશ x 4 જવાબ શું મળે છે સરવાળો કેટલો મળે છે 9 તો બરાબર 9 આ વિધાનમાંથી આપણો સમીકરણ મળી ગયું નેક્સ્ટ જોઈએ y માંથી 2 બાદ કરતા 8 મળે તો આપણે y લખશું બાદ કીધું એટલે બાદબાકી 2 બાદ કરવાના છે બરાબર કેટલા જવાબ મળે છે 8 તો બરાબર 8 નેક્સ્ટ a ના 10 ગણા 70 છે તો a લખીશું એના કેટલા કહેતા 10 ગણા ગણા કીધા એટલે હું 10 વડે ગુણી દઈશ 70 છે એટલે જવાબ કેટલો મળે છે બરાબર 70 નેક્સ્ટ જોઈએ એક સંખ્યા b ને 5 વડે ભાગતા તો આપણે એક સંખ્યા કઈ કીધી છે તો કે b તો હું b લખી દઈશ પછી કેટલા વડે ભાગવાનું કીધું તો કે 5 વડે
કેટલા જવાબ મળે છે 6 તો એક સંખ્યા છે જે b છે એને મે 5 વડે ભાગ્યા અને જવાબ મળે છે 6 તો બરાબર 6 આપણું સમીકરણ છે t નો 3/4 ભાગ એ 15 છે તો આ t એનો 3 ચતુર્થાંશ એટલે કે 3/4 ભાગ એટલે હું ગુણીશ 3/4 બરાબર કેટલા છે 15 છે મતલબ જવાબ કેટલો આવે છે 15 એટલે આપણે અહીંયા આવી રીતે પણ લખી શકાય કે 3t/4 બરાબર 15 આગળ જોઈએ n ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે તો n ના કેટલા છે 7 ગણા એટલે હું n લખીશ અને 7 ગણા છે એટલે હું 7 વડે ગુણીશ પછી શું કીધું 7 ઉમેરતા એટલે હું 7 ને શું કરી એડ કરીશ સરવાળો કરીને 7 કરીશ જવાબ શું મળે છે તો કે 77 બરાબર 77 તો આપણો સમીકરણ મળી ગયું નેક્સ્ટ જોઈએ કોઈ સંખ્યા x ના 1 ચતુર્થાંશ માંથી તો હું કોઈ સંખ્યા કઈ છે તો કે x એના શું કીધા છે 1 ચતુર્થાંશ તો હું ગુણાકાર કરીશ 1 ના છેદમાં 4 માંથી 4 બાદ કરવાના છે તો આ જે જવાબ મળ્યો છે એમાંથી શું કરવાનું છે 4 બાદ કરવાના છે અને આપણે કેટલી જવાબ મળે છે 4 બાદ કરતા 4 મળે છે તો બરાબર 4 હવે y ના 6 ગણામાંથી તો હું y લખીશ પહેલા તો શું કીધું 6 ગણા તો હું 6 વડે ગુણી દઈશ 6 બાદ કરવાના છે 6 બાદ કરતા 60 મળે તો કેટલા બાદ કરીશ 6 જવાબ કેટલો મળે છે બરાબર 60 તો આપણું સમીકરણ મળી ગયું છેલું લાસ્ટ z ના ત્રીજા ભાગમાં તો હું પહેલા તો z લખીશ અહીંયા લખું છું z ના ત્રીજા ભાગમાં તો હું ભાગ કરીશ એના 3 ઉમેરવાના છે તો પ્લસ 3 જવાબ કેટલો મળે છે 30 તો બરાબર 30 તો આ હતું વિધાનો આપણે આપેલા હોય અને એના આપણે સમીકરણ સ્વરૂપમાં સમીકરણ બનાવવાના છે જે આપણે ચલ તો ઓલરેડી એક કહી જ દીધું હશે કે x છે y છે અહીંયા n છે કોઈ સંખ્યા x કીધી એવી રીતે જો કોઈ પણ ચલ નો કહે અહીંયા એવી રીતે કહી દઈએ કે કોઈ સંખ્યા ના x નો બોલે અને એવું કહે કે કોઈ સંખ્યા ના એક ચતુર્થાંશમાંથી 4 બાદ કરતા 4 મળે તો આપણે x અહીંયા આપેલો છે એની જગ્યાએ આપણે અંગ્રેજી મૂળાક્ષરમાંથી કોઈ પણ સંખ્યા કોઈ પણ અક્ષર આપણે ધારી શકીએ a b c કોઈ પણ તો આવી રીતે આપણે વિધાન માંથી સમીકરણ બનાવી શકીએ તો મિત્રો આપણે આગળના દાખલામાં અહીંયા સમીકરણની સાથે સાથે તેનો ઉકેલ પણ આપેલો હતો અને આપણે માત્ર ચેક કરવાનું હતું કે જે ઉકેલ આપેલ છે કૌંસમાં તે આપણા સમીકરણનો ઉકેલ છે કે નથી હવે અહીંયા શું છે પ્રયત્ન અને ભૂલની રીતે ઉકેલો મતલબ કે આપણે પ્રયત્ન કરવાના છે જુદા જુદા ઉકેલ મૂકી અને ટ્રાય કરવાની છે કે જે પણ આપણો પ્રયત્ન ઉકેલ મેળવવાનો છે જુદા જુદા ઉકેલ આપણી જાતે નક્કી કરી અને મૂકવાના અને સમીકરણને સોલ્વ કરવાનું અને ઉકેલ મેળવવાના તો ચાલો આપણે ટ્રાય કરીએ અહીંયા બે દાખલા આપેલા છે પહેલા દાખલાનું સોલ્યુશન કરીએ તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે p ચલ છે તો p ચલની આપણે એક ઉકેલ ધારીએ કે p બરાબર હું અહીંયા ધારો કે -1 મૂકું છું તો સોલ્યુશન કરીએ p ની જગ્યાએ -1 મૂકીશ +2 બરાબર 17 5 ગુણ્યા -1 એટલે -5 +2 બરાબર 17 -5 +2 બરાબર એટલે કે -3 બરાબર 17 અહીંયા સમાધાન થતું નથી એટલે p બરાબર -1 ઉકેલ નથી હવે હું બીજો પ્રયત્ન કરીશ p બરાબર 0 મૂકીશ અને પ્રયત્ન કરીશ તો અહીંયા જો p ની જગ્યાએ હું 0 મૂકી દઈશ +2 બરાબર 17 0 ગુણ્યા 5 એટલે 0 થશે +2 બરાબર 17 તો 2 બરાબર નોટ ઇક્વલ ટુ 17 અહીંયા પણ સમાધાન થતું નથી સમીકરણનું એટલે p બરાબર 0 છે ઉકેલ નથી
મિત્રો જો અહીંયા માઈનસ એક હતું તો આપણે માઈનસ ત્રણ આવ્યા, આપણે અહીંયા સત્તર આવશે તો સમીકરણનું સમાધાન થશે, પરંતુ અહીં માઈનસ ત્રણ આવ્યા. હવે ઝીરો માઇનસ એક પછી આપણે ઝીરો મૂક્યા તો આપણે સંખ્યા સત્તર તરફ ગયા. હવે આપણે બે મૂક્યા છે, હવે આપણે ડાયરેક્ટલી ત્રણ મૂકશું તો સત્તરની નજીક જશું, પણ ત્રણ કરતાં ડાયરેક્ટલી આપણે ઝીરો પછી એકને ડાયરેક્ટલી બે મૂકી બે ટ્રાય કરીએ તો પી બરાબર હું બે ટ્રાય કરું છું સમીકરણમાં, પીની જગ્યાએ હું બે મૂકીશ વત્તા બે બરાબર સત્તર. તો જો મિત્રો પાંચ દૂ દસ વત્તા બે બરાબર સત્તર. હવે જો દસ ને બે બાર બરાબર સત્તર. અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી, મતલબ કે પી બરાબર બે છે એ સમીકરણનો ઉકેલ નથી. પી મૂક પી બરાબર બે મૂક્યા, પી બરાબર ત્રણ મૂકીને ટ્રાય કરીએ આપણે, પી બરાબર ત્રણ મૂકશું આપણે તો શું થશે, તો અહીંયા પીની જગ્યાએ ત્રણ મૂકીશ વત્તા બે બરાબર સત્તર. હવે જુઓ પાંચ તેરી પંદર, પંદર ને બે સત્તર, સત્તર બરાબર સત્તર થાય છે તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે તો આપણો ઉકેલ થશે. તો ગણતરી કરીએ, પાંચ તેરી પંદર વત્તા બે બરાબર સત્તર, પંદર ને બે તો કે સત્તર, સત્તર બરાબર સત્તર સમીકરણનું સમાધાન થાય છે. પી બરાબર આપણે ત્રણ મૂકીએ, ચલની કિંમત ત્રણ મૂકીએ તો સમીકરણનું સમાધાન થાય છે. માટે પી બરાબર ત્રણ આપેલ સમીકરણનું ઉકેલ છે. તો આ છે પ્રયત્ન અને ભૂલની રીત. આપણે શું કરવાનું છે, અહીંયા કોઈ પણ એકે પણ ઉકેલ પણ આપેલા હશે નહીં, આપણે આપણી જાતે પ્રયત્ન કરવાનો છે. અલગ અલગ ચલની કિંમત ધારી આપણે વિચારી અને ચલ સમીકરણમાં ચલની જગ્યાએ મૂકશું અને પછી ઉકેલ શોધશું. જો સમીકરણનું સમાધાન થશે તો ઉકેલ છે, સમાધાન નથી થતું એટલે ઉકેલ નથી. ચાલો આવો આપણે અહીંયા બીજો દાખલો પણ આપેલો છે એનું સોલ્યુશન જોઈએ. સમીકરણ શું છે, તો કે ત્રણ એમ માઇનસ ચૌદ બરાબર ચાર. હવે અહીંયા આપણે શું કરવાનું છે, એક પ્રયત્ન કરવાનો છે કે ચલની કિંમત શું મૂકશું તો આપણે જવાબ ચાર આવશે. તો આપણે અહીંયા એમ બરાબર ચાર ટ્રાય કરીએ તો એમ બરાબર ચાર મૂકું છું અહીંયા, માટે ચાર માઇનસ ચૌદ બરાબર ચાર. તો જો ચાર તેરી બાર થઈ ગયા, માઇનસ ચૌદ બરાબર ચાર, બાર માંથી ચૌદ જશે તો કેટલા થશે, માઇનસ બે બરાબર ચાર. તો સમાધાન થતું નથી, મતલબ એમ બરાબર ચાર સમીકરણનો ઉકેલ નથી, એમ બરાબર ચાર ઉકેલ નથી. હવે ચાર મૂકા, હવે એમની કિંમત આપણે શું મૂકશું, પાંચ મૂકીએ જોઈએ, એમ બરાબર પાંચ ટ્રાય કરીએ તો ત્રણ એમ માઇનસ ચૌદ બરાબર ચાર. અહીંયા આપણે એમ બરાબર પાંચ ટ્રાય કરીએ છીએ તો જો એમની જગ્યાએ હું પાંચ મૂકીશ, માઇનસ ચૌદ બરાબર ચાર, પાંચ તેરી પંદર, માઇનસ ચૌદ બરાબર ચાર. તો પંદરમાંથી ચાર જાય તો એક આવશે બરાબર ચાર, એટલે સમીકરણનું સમાધાન થતું નથી. તો આપણે એમ બરાબર પાંચ છે, એમ બરાબર પાંચ છે ઉકેલ નથી. હવે આપણે શું કરશું, એમ બરાબર છ ટ્રાય કરીએ તો અહીંયા જો ત્રણ એમ માઇનસ ચૌદ બરાબર ચાર, એમ બરાબર છ ટ્રાય કરીએ આપણે તો એમ બરાબર છ ટ્રાય કરશું તો અહીંયા છ મૂકશું, એમની જગ્યાએ છ માઇનસ ચૌદ બરાબર ચાર. તો જો શું થશે, છ તેરી અઢાર, માઇનસ ચૌદ બરાબર ચાર, અઢારમાંથી ચાર ચૌદ જશે તો શું થશે,
चार था से, चार बराबर चार, यहाँ जो समीकरण नु समाधान थाय छे, m बराबर 6 मुकिए आपणे तो समीकरण नु समाधान थाय छे, मतलब m बराबर 6 आपणा समीकरण नु उकेल छे, m बराबर 6 उकेल छे। तो मित्रों आ हती प्रयत्न अने भूलनी रीत के जेनी अंदर कोई आपणे p के m के जे पण चल छे एनी किंमत आपणे आपेली हशे नहीं, आपणे जाते प्रयत्न करवानो छे, आपणे जाते विचारवानो छे के चलनी किंमत आपणे शू मूकशू तो समीकरणनुं समाधान थाशे। तो आवी रीते आपणे प्रयत्न अने भूलनी रीते पण आपणे दाखलाना समीकरणना उकेल मेळवी शकीए। तो मित्रों हवे आपणे समीकरणने विधान स्वरूपमां फेरवाना छे। आगळ आपणे जोयुं के जे विधान आपेला हता एने आपणे समीकरणमां फेरवता हता, आपणे अहींया समीकरण छे एने आपणे विधानमां फेरवना छे। तो अहींया समीकरण छे 3m / 5 / 6, तो हुं एवुं कही शकुं m ना 3/5 गणा / 6 मळे, तो अहींया लखीश m ना 3/5 गणा 6 મળે। નેક્સ્ટ જોઈએ તો સમીકરણ શું છે 3p / 4 / 25, તો અહીંયા જો p ના કેટલા ગણા છે 3 ગણા, એમાં કેટલા ઉમેરેલા છે તો કે 4, જવાબ કેટલો મળે છે તો કે 25। તો હું એવું લખી શકું કે p ના 3 ગણા, p ના 3 ગણામાં 4 ઉમેરતા જવાબ કેટલો મળે 25 મળે। નેક્સ્ટ જોઈએ 4p - 2 / 18, તો એવું કહી શકાય કે p ના 4 ગણામાંથી 2 બાદ કરતા આપણને 18 મળે, તો હું લખીશ p ના 4 ગણામાંથી 2 બાદ કરવાના છે તો કે 2 બાદ કરતા કેટલા મળે છે 18, તો 18 મળે। નેક્સ્ટ p ના છેદમાં 2 / 2 / 8, તો p નો 1/3 ભાગ અને એમાં 2 ઉમેરી આપણે તો કેટલા મળે છે 8, તો p ના 1/2 ગણા માં 2 ઉમેરતા 8 મળે। તો આપણે જે સમીકરણો હતા એમાંથી આપણે વિધાન મેળવ્યા છે, અહીંયા સમીકરણ છે એનું વિધાન સ્વરૂપ, અહીંયા સમીકરણ છે એનું વિધાન સ્વરૂપ। તો આપણે સમીકરણમાંથી વિધાન મેળવશું આવી રીતે, જેમ આપણે પહેલા સમીકરણમાંથી વિધાન અને વિધાનમાંથી સમીકરણ બે અદલાબદલી આપણે ગમે તે મેળવી શકીએ। હવે આપણે સમીકરણના ઉકેલ મેળવવાના છે। તો મિત્રો ઉકેલ મેળવવા એટલે શું, ઉકેલ મેળવવાના છે તો આ સમીકરણ છે, સમીકરણનો ઉકેલ મેળવવો એટલે શું, તો ઉકેલ એટલે સમીકરણમાં જે પણ ચલ છે એની કિંમત મેળવવી। અહીંયા x છે, અહીંયા d છે, અહીંયા y છે, એવી રીતે અહીંયા x x x જે પણ જે ચલ દેખાય છે એના બરાબર કિંમત મેળવવાની છે। તો આપણે એ જોવો શું કીધું, ચલને અલગ કરવાનું પ્રથમ પગલું કહો અને ઉકેલ મેળવો। તો ચલને અલગ કરવો જોઈએ, જો આપણે ઉકેલ મેળવવો હોય તો ચલને કરતા બનાવવો પડે એટલે કે અલગ કરવો પડે, તો એના માટેનું પ્રથમ પગલું કહેવાનું છે આપણે। તો જો અહીંયા સમીકરણ છે x - 1 / 0, તો આપણે અલગ કરવા માટે આપણે માઇનસ 1 ને હટાવવા પડે, તો માઇનસ 1 ને હટાવવા માટેનું પ્રથમ પગલું હું કહીશ શું થાય, તો કે બંને બાજુ 1 ઉમેરતા, જો હું બંને બાજુ 1 ઉમેરી દઈશ તો માઇનસ 1 અહીંયાથી ઓટોમેટિકલી જતા રહેશે, રિમૂવ થશે, x અહીં માઇનસ 1 હતો વત્તા હું 1 બંને બાજુ 1 ઉમેરું છું, જો તો માઇનસ 1 વત્તા 1 કેન્સલ થઈ જશે એટલે x / 1 જે આપણા સમીકરણનો જવાબ પણ છે અને પ્રથમ પગલું છે, x ને અલગ કરવાનું પ્રથમ પગલું છે બંને બાજુ 1 ઉમેરતા આપણને સમીકરણનો ઉકેલ મળે છે 1। એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ, બીજું સમીકરણ અહીંયા વત્તા 1 છે, તો x ને અલગ કરવા માટે આપણે માઇનસ 1 સમીકરણને બંને બાજુથી માઇનસ 1 બાદ કરીશું, તો અહીંયા લખીશું બંને બાજુ થી 1 બાદ કરતા,
तो जो हूँ अहीं बाद करूँ छू एक वत्ता एक तो होता ज हूँ एक बाद करूँ छू आ बाजू थी अने आ बाजू थी पण एक बाद करीश तो जो प्लस एक अने माइनस एक रिमूव थई जशे निकली जैसे उड़ी जैसे तो x बराबर माइनस एक वच्चे तो जे आपड़ा समीकरण नो उकेल छे एवी रीते अहीं जो x माइनस एक बराबर पांच छे तो अहीं माइनस एक ने डिलीट करवा माटे एटले के काढवा माटे x ने एकला पाड़वा माटे एटले के अलग करवा माटे हूँ प्लस एक उमेरीश तो जो बन्ने बाजू एक उमेरता जो अहीं एक उमेरी दऊं छूं तो के x माइनस एक हतुं ज हवे एक उमेरी दऊं आ बाजू अने बराबर नी आ बाजू पण एक उमेरी दऊं छूं तो अहीं शुं थशे प्लस एक माइनस एक अने प्लस एक रिमूव थई जशे उड़ी जशे तो x बराबर पांच ने एक छ जे आपणा समीकरणनो उकेल छे एवी रीते आपणे अहीं जोईए અહીંયા શું છે તો કે ચાર આરે એક સારે ચાર ગુણાયેલા છે તો એક સારે ચાર ગુણાયેલા છે ચારને એકથી અલગ કરવા હોય તો આપણે શું કરશું ચાર વડે બંને બાજુ ભાગશું તો અહીંયા લખીશ બંને બાજુ ચાર વડે ભાગતા જો હું અહીંયા આ ચાર એક હતા છેદમાં ચાર લખીશ પચીસ ના છેદમાં ચાર હવે અહીંયા ચાર ચાર રિમૂવ થઈ જશે તો અહીંયા કેટલા વધશે x તો માટે x બરાબર પચીસ ના છેદમાં ચાર જે આપણા સમીકરણનો જવાબ છે નેક્સ્ટ જોઈએ શું છે વીસ ટી બરાબર માઇનસ દસ તો વીસને આપણે રિમૂવ કરવા હોય હટાવવા હોય ટીને અલગ પાડવા હોય તો શું કરશું ટી વી સારા ગુણાયેલા છે તો વીસ વડે ભાગશું તો બંને બાજુ વીસ વડે ભાગતા તો જો અહીંયા વીસ વડે ભાગી દઉં છું આ વીસ ટી હતા જ આ વીસ વડે ભાગી દીધા તો આ બાજુ પણ વીસ વડે ભાગી દઉં તો શું થશે વીસ વીસ ઉડી જશે અહીંયા વધશે ટી અહીંયા ભાગ ઉડે છે દસ દુ વીસ આ દસ દસ જાય તો શું હોય માઇનસ એકના છેદમાં બે જે આપણા સમીકરણનો ઉકેલ છે એવી રીતે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ અહીંયા શું છે આઠ વાય બરાબર છત્રીસ તો આઠ છે એ વાય આરે ગુણાયેલા છે વાયને અલગ કરવા હોય તો આપણે આઠ વડે ભાગવા પડે તો હું બંને બાજુ આઠ વડે ભાગીશ બંને બાજુ આઠ વડે ભાગતા તો હું બંને બાજુ આઠ વડે ભાગી દઉં આઠ વાય છે આ આઠ વડે ભાગ્યા એવી રીતે અહીંયા છત્રીસ છે આઠ વડે ભાગી દઉં આઠ આઠ ઉડી જશે તો અહીંયા શું વધશે ખાલી વાય અહીંયા જુઓ ભાગ ઉડે છે કેટલા ભાગ ઉડે છે કેટલા છત્રીસ છે છેદમાં આઠ છે તો અહીંયા જુઓ ચાર દુ છત આઠ થાય અને અહીંયા કેટલા દુ છત્રી થાય તો તેર દુ અઢાર ઓગણીસ દુ આડત્રીસ થાય અઢાર દુ છત્રીસ થાય તો અઢાર ગુણ્યા બે હવે અહીંયા બે બે રિમૂવ થઈ જાય છે પછી શું આવશે અઢારના છેદમાં ચાર હજી ભાગ ઉડે છે તો કે નવ દુ અઢાર અને ચાર દુ બે દુ ચાર થશે અને નવ દુ અઢાર થશે બે બે ઉડી જાય તો નવના છેદમાં બે માટે વાય બરાબર નવના છેદમાં બે જે આપણા સમીકરણનો ઉકેલ છે મતલબ અહીંયા જેટલા પણ ભાગ ઉડે છે એટલા આપણે ભાગ ઉડાડશું અને ફાઇનલ જે આવશે એ વાય બરાબર નવના છેદમાં બે આપણો સમીકરણનો ઉકેલ છે હવે જો મિત્રો અહીંયા શું કર્યું તો આપણે પહેલા પ્રથમ દાખલામાં કે બંને બાજુ એક ઉમેરતા એવું પ્રથમ પગલું છે શેના માટેનું તો કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું છે બીજી વાત કે જો આ માઇનસ એક છે એને આપણે બરાબરની સામેની સાઈડ લઈ જાય
तो શું થશે તો કે x બરાબર સામેની સાઈડ જાય તો પ્લસ થઈ જશે તો પણ તરત જ આપણો સમીકરણનો ઉકેલ આવે છે એવી રીતે અહીંયા જો પ્લસ 1 છે સામેની સાઈડ જશે તો માઈનસ 1 થશે તો પણ સમીકરણનો ઉકેલ આવશે એવી રીતે અહીંયા જો કે પ્લસ માઈનસ 1 છે એને બરાબરની સામેની સાઈડ જશે તો પ્લસ 1 થઈ જશે તો 5 1 5 1 એટલે 6 આવશે સમીકરણનો જવાબ આવશે તો આવી રીતે પણ આપણે સમીકરણના ઉકેલ મેળવી શકીએ तो आ हतुं चल ने अलग करवा माटे नुं प्रथम पगलू अने पछी तेमनो उकेल तो चलो नेक्स्ट जोईए नीचेना समीकरणोनो उकेल मेळवो अथवा उकेलो तो अहींया आपणे समीकरण आपेला छे आपणे तेने उकेलवाना छे एटले के चलनी किंमत मेळवानी छे जे आपणा समीकरण अंदर अहींया पी छे क्यू छे तो तेनी किंमत मेळवानी छे तो आपणे सौप्रथम शुं करशुं तो के क्यू छे के पी छे जे पण चल छे तेने आपणे एकला पाडशुं एटले के अलग पाडशुं तो बाकीनी बधी ज रकम छे संख्या छे तेने सामेनी साइड लई जशुं तो जो एल एच एस बाजू होय अने आपणे આ બાજુ RHS છે ડાબી બાજુ છે અને જમણી બાજુ છે ધારો કે ડાબી બાજુથી કોઈ પણ સંખ્યા જમણી બાજુ જાય અથવા જમણી બાજુથી કોઈ પણ સંખ્યા ડાબી બાજુ આવે તો શું થશે પ્લસ હશે તો શું થઈ જશે માઈનસ થઈ જશે એવી રીતે માઈનસ હશે તો શું થશે પ્લસ થશે અને જો ગુણાકારમાં હશે તો સામે જશે તો ભાગાકારમાં થઈ જશે એવી રીતે જો ભાગાકારમાં હશે તો સામે જશે તો ગુણાકારમાં થઈ જશે એટલે કે જો લેફ્ટ હેન્ડ સાઈડ અને આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુથી કોઈ પણ સંખ્યા જમણી બાજુ જશે તો સરવાળામાં હશે તો આ બાજુ જશે તો બાદબાકી થઈ જશે એવી રીતે અહીંયા બાદબાકીમાં હશે તો સામે જશે તો સરવાળામાં થઈ જશે એવી રીતે અહીંયા ગુણાકારમાં હશે તો ભાગાકારમાં થશે અને ભાગાકારમાં હશે તો ગુણાકારમાં થશે એવી રીતે આપણે જોઈએ તો સમીકરણ સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો જો અહીંયા છે માઇનસ પી ના છેદમાં ત્રણ બરાબર પાંચ તો આપણે પી ને એકલા પાડવાના છે તો બાકીની જે પણ સંખ્યા છે એને સામેની સાઈડ જવા દેવાની છે તો અહીંયા ત્રણ છે એ ભાગાકારમાં છે પી ના છેદમાં ત્રણ છે એટલે સામે જશે તો ગુણાકારમાં થશે તો જો માટે માઇનસ પી પાંચ ત્રણ આ બાજુ આવી જાય તો ગુણાકારમાં થશે તો માઇનસ પી બરાબર પાંચ તેરી પંદર માઇનસ ને સામે સાઈડ જવા દેશું તો પી બરાબર માઇનસ પંદર જે આપણા સમીકરણનો ઉકેલ છે એ રીતે નેક્સ્ટ સમીકરણ જોઈએ અહીંયા જુઓ ચાર ભાગાકારમાં છે અને ત્રણ પી આરે ગુણાયેલા છે તો ચાર સામેની સાઈડ જશે તો ગુણાકારમાં થશે તો ત્રણ પી બરાબર છ ગુણ્યા ચાર હવે પી ને આપણે અલગ પાડીએ તો ત્રણ ને સામેની સાઈડ જવા દઈએ તો અહીંયા ત્રણ ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં થશે તો પી બરાબર છ ગુણ્યા ચાર છેદમાં ત્રણ હવે અહીંયા ભાગ ઉડાડશું ત્રણ દુ છ થશે તો પી બરાબર કેટલા થશે ચાર દુ આઠ જે આપણા સમીકરણનો ઉકેલ છે નેક્સ્ટ જોઈએ અહીંયા જુઓ ટુ ક્યુ વત્તા છ બરાબર ઝીરો તો આપણે પહેલાં પ્લસ છ ને સામેની સાઈડ જવા દેશું તો ટુ ક્યુ બરાબર છ સામે જશે તો માઇનસ થઈ જશે માટે હવે આપણે બે અહીંયા ગુણાકારમાં જાય સામે જશે તો ભાગાકારમાં થશે તો ક્યુ બરાબર માઇનસ છ ના છેદમાં બે અહીંયા જો ભાગ ઉડે છે ત્રણ દુ છ બે બે ઉડી જશે બે બે કેન્સલ થશે તો ક્યુ બરાબર માઇનસ ત્રણ જે આપણા સમીકરણનો ઉકેલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા છે ટુ ક્યુ વત્તા છ બરાબર બાર તો સૌ પ્રથમ આપણે છ ને સામેની સાઈડ જવા દઈએ તો શું થશે તો કે આ બાજુ બાર હતા જ છ સામે આવશે એટલે માઇનસ છ થશે માટે ટુ ક્યુ બરાબર બારમાંથી છ જાય તો કેટલા થશે છ થશે બે અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં થઈ જશે એટલે ક્યુ બરાબર છ ભાગ્યા બે છેદ ઉડાડશું
ત્રણ દુ છ થશે, બે બે કેન્સલ થશે, તો ક્યુ બરાબર ત્રણ એ આપણા સમીકરણનો ઉકેલ છે. તો આવી રીતે આપણે બધા સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. તો અહીંયા જો સમીકરણ છે આપણે ઉકેલ મેળવવાના છે. નેક્સ્ટ જોઈએ શું છે, ટુ કાઉન્સમાં એક્સ વત્તા ચાર બરાબર બાર. તો આપણે પહેલાં બેને સામેની સાઈડ જવા દેશું, અહીંયા ગુણાકારમાં છે કાઉન્સ અરે સામે જશે તો ભાગાકારમાં થશે, એટલે કે એક્સ વત્તા ચાર બરાબર બારના છેદમાં બે. અહીંયા ભાગ ઉડે છે, છ દુ બાર એટલે કે એક્સ વત્તા ચાર બરાબર છ. હવે આપણે એક્સને કરતા બનાવીએ તો ચાર જશે સામેની સાઈડ, તો અહીંયા પ્લસ છે સામે જશે તો માઇનસ થશે, તો એક્સ બરાબર છ માઇનસ ચાર. એક્સ છ માંથી ચાર જશે તો બે આવશે, તો એક્સ બરાબર બે આપણા સમીકરણનો ઉકેલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા જુઓ, માઇનસ ચાર કાઉન્સ અરે ગુણાયેલા છે, માઇનસ ચાર કાઉન્સમાં બે વત્તા એક્સ કાઉન્સ પૂરો બરાબર આઠ. તો માઇનસ ચાર છે જે કાઉન્સ અરે ગુણાયેલા છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં થશે, તો ચલો એક્સ બે વત્તા એક્સ બરાબર આઠ ભાગ્યા માઇનસ ચાર. તો શું થશે, અહીંયા છેદ ઉડે, ચાર દુ આઠ માઇનસ બે વધશે. હવે એક્સને કરતા બનાવીએ આપણે, બેને સામેની સાઈડ લઈ જશું તો શું થશે, માઇનસ બે હતા અને આ બે માઇનસ બે થશે, તો એક્સ બરાબર માઇનસ બે અને માઇનસ બે એટલે માઇનસ ચાર, તો એક્સ બરાબર માઇનસ ચાર સમીકરણનો ઉકેલ છે. નેક્સ્ટ જોઈએ અહીંયા, અહીંયા જુઓ, ઝીરો બરાબર સોળ વત્તા ચાર ઇન્ટુ કાઉન્સની અંદર એમ માઇનસ છ. તો આપણે સોળને પહેલાં સામેની સાઈડ એટલે કે આ બાજુ લાવશું, ડાબી બાજુ લાવશું, તો શું થશે, સોળ છે અહીંયા પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસમાં થશે, તો માઇનસ સોળ બરાબર ચાર કાઉન્સમાં એમ માઇનસ છ કાઉન્સ પૂરો. હવે અહીંયા કાઉન્સ અરે ચાર ગુણાયેલા છે, આ બાજુ આવશે એટલે કે ડાબી બાજુ આવશે તો ચાર ભાગાકારમાં જશે, તો માઇનસ સોળના છેદમાં ચાર બરાબર એમ માઇનસ સિક્સ. હવે અહીંયા જો માટે છેદ ઉડે છે, ચાર ચોકે ચોકે સોળ, ચાર ચાર ઉડી જાય છે એટલે માઇનસ ચાર આવશે, માઇનસ છે માઇનસ ચાર બરાબર એમ માઇનસ સિક્સ. હવે આપણે અહીંયા એમને કરતા બનાવીએ છીએ, તો એમ હું આ બાજુ લખીશ, છ હે એ સામેની સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે, તો અહીંયા માઇનસ ચાર તો હતા જ અને છ સામેની સાઈડ જશે તો પ્લસ છ થઈ જશે. અહીંયા સમીકરણની અદલા બદલી કરી છે, આ પાર્ટને આપણે આ બાજુ લખ્યો છે અને આને આ બાજુ લખ્યો છે, પછી માઇનસ છને સામેની સાઈડ જવા દીધા એટલે પ્લસ છ થઈ ગયા. હવે એમ બરાબર માઇનસ ચાર વત્તા છ એટલે પ્લસ બે, જે આપણા સમીકરણનો ઉકેલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જો, અહીંયા ચાર છે એ પ્લસ છે, સામે જશે તો માઇનસ થશે, ચાર વત્તા પાંચ ઇન્ટુ કાઉન્સની અંદર પી માઇનસ એક બરાબર ચોત્રીસ. તો ચારને આપણે સામેની સાઈડ લઈ જઈશું તો શું થશે, માઇનસ થઈ જશે, તો ચોત્રીસ માઇનસ ચાર, તો ચોત્રીસમાંથી ચાર જાય તો શું થાય, તો કે પાંચ ઇન્ટુ કાઉન્સમાં પી માઇનસ વન, ચોત્રીસમાંથી ચાર જશે તો ત્રીસ થશે. હવે જો પી અહીંયા છે ગુણાકારના સંબંધમાં, કાઉન્સ અરે ગુણાકારનો સંબંધ છે, સામેની સાઈડ જશે પાંચ, પાંચ છે એ ગુણાકારનો સંબંધ છે, કાઉન્સ અરે પાંચ સામેની સાઈડ જશે તો ભાગાકારમાં થશે એટલે પી માઇનસ એક બરાબર ત્રીસ ભાગ્યા પાંચ. હવે અહીંયા જો ભાગ ઉડે છે, છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ થાય, તો પાંચ પાંચ કેન્સલ થશે, તો પી માઇનસ એક બરાબર અહીંયા કેટલા વધશે, છ. હવે આપણે શું કરશું, પીને કરતા બનાવીએ, માઇનસ એકને સામેની સાઈડ જવા દઈએ, તો માઇનસ એક કેવા થઈ જશે, પ્લસ છ વત્તા એક, માટે પી બરાબર છ ને એક સાત, તો પી બરાબર સાત આપણા સમીકરણનો ઉકેલ છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ અહીંયા શું છે, તો કે એક્સ બરાબર બે થી શરૂ કરીને ત્રણ સમીકરણ બનાવો. તો આપણે શું કીધું, એક્સ બરાબર
બે હવે આમાં કોઈ પણ જાતના આપણે ફેરફાર કરવાના છે જે પણ ફેરફાર કરીએ એ બરાબરની બંને બાજુ કરવાના છે ફેરફાર કરીને આપણે ટોટલ કેટલા ત્રણ સમીકરણ બનાવવાના છે તો જો હું અહીંયા શું કરું છું બંને બાજુ શું કરું છું પાંચ વડે ભાગું છું તો અહીંયા આપણે લખશું કે બંને બાજુ પાંચ વડે ભાગતા તો x ભાગ્યા 5 બરાબર 2 ના છેદમાં 5 આ એક આપણે સમીકરણ મળી ગયું હવે જો હવે આ સમીકરણની અંદર હું એમ કરું કે બંને બાજુ 3 વડે ગુણતા અહીંયા જો આગળના સમીકરણમાં બંને ફરીથી લખશું આપણે x બરાબર 2 હવે લખશું કે બંને બાજુ 3 વડે ગુણતા તો જો 3 વડે અહીંયા ગુણી દઉં છું તો 3x થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે 3x બરાબર 6 તો આ એક નવું સમીકરણ મળી ગયું એક મળ્યું બે મળ્યું ત્રીજું સમીકરણ મેળવશું તો x બરાબર 2 થી શરૂ કરવાનું છે હવે આમાં ફેરફાર કરશું તો કે બંને બાજુ 3 વડે ગુણી 5 ઉમેરતા તો શું કરશું આપણે પહેલા બંને બાજુ કેટલા વડે ગુણવાના છે 3 વડે તો અહીં કરીશ 3x અહીંયા 3 2 6 થઈ જશે એટલે 3x બરાબર 6 થઈ ગયા હવે શું કરવાના છે 5 ઉમેરવાના છે એટલે માટે 3x વત્તા 5 આ બાજુ ઉમેરા અને 6 વત્તા 5 એટલે શું થયું સમીકરણ 3x વત્તા 5 બરાબર અહીંયા શું થશે 6 અને 5 11 એટલે આજે એક નવું સમીકરણ મળી ગયું તો આપણે અહીંયા x બરાબર 2 થી શરૂ કરી અને 3 સમીકરણ બનાવ્યા એમાં પહેલામાં 5 વડે ગુણ ભાગ્યા છે તો ભાગતા આપણે એક નવું સમીકરણ મળે છે પછી x બરાબર 2 છે એને બંને બાજુ 3 વડે ગુણ્યા તો 3 વડે ગુણતા આપણે એક 3x બરાબર 6 એક નવું સમીકરણ મળશે અહીંયા જો x બરાબર 2 ને બંને બાજુ 3 વડે ગુણી અને પછી 5 ઉમેર્યા તો આપણને એક નવું સમીકરણ જે 3x વત્તા 5 બરાબર 11 મળે છે તો આવી રીતે આપણે 3 સમીકરણ નહીં પરંતુ અનંત સમીકરણ બનાવી શકીએ કે બંને બાજુ ફેરફાર કરીને આપણે અનંત જેટલા સમીકરણ બનાવી શકીએ પરંતુ જે પણ ફેરફાર આપણે કરીએ છીએ એ બરાબર નહીં બંને બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને બાજુ કરવો ફરજિયાત છે મિત્રો આપણે આગળ માત્ર સમીકરણ આપેલા હોય અને તરત જ આપણે ઉકેલ મેળવવાનો હતો હવે આપણે ફૂટ પ્રશ્ન આપેલો હશે કે જેમાંથી આપણે એક અલગ સમીકરણ બનાવવાનું થશે અને પછી સમીકરણનો ઉકેલ મેળવવાનો થશે તો આપણે અહીંયા એક પ્રશ્ન આપેલો છે મોટી રકમ આપેલી છે જેને આપણે સમજશું પછી તેમાંથી આપણે સમીકરણ બનાવશું અને પછી તેનું સોલ્યુશન કાઢશું તો જો અહીંયા શું છે સોલ્યુશન કાઢીએ ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે લખોટી છે ઇરફાન પાસે 37 લખોટી છે ઇરફાન પાસે ટોટલ કેટલી લખોટી છે તો કે 37 અને પરિમિતની લખોટીના 5 ગણા કરતા 7 વધારે છે તો પરિમિત પાસે ટોટલ કેટલી લખોટી હશે તો આપણે ધારશું ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે હવે ઇરફાન પાસે કેટલી છે તો કે ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા તો પરમિત પાસે એક્સ છે તો એના 5 ગણા એટલે 5x 5 ગણા એટલે 5 વડે ગુણ્યા કરતા પણ 7 વધારે છે 7 વધારે એટલે હું 7 ઉમેરી દઈશ અને ઇરફાન પાસે કેટલી તો કે 37 છે કુલ લખોટી કેટલી છે કુલ લખોટી 37 છે તો અહીંયા બરાબર 37 થશે હવે મિત્રો આપણે સમીકરણ મળી ગયું છે 5x વત્તા 7 બરાબર 37 હવે તેનો આપણે ઉકેલ મેળવશું તો જુઓ
ઉકેલ મેળવવા શું કરશું તો કે x ને અલગ પાડશું બાકી બધી સંખ્યા સામેની સાઈડ જશે તો જો અહીંયા 7 ને હું સામેની સાઈડ લઈ જઈશ તો શું થશે તો કે 37 માઈનસ થઈ જશે પ્લસ છે સામે જશે તો માઈનસ થશે 37 માઈનસ 7 5x બરાબર 37 માંથી 7 જશે તો 30 થશે x ગુણ્યા 5 છે 5 ગુણ્યા x છે 5 ને આપણે સામેની સાઈડ લઈ જશું તો ભાગાકારમાં જશે તો 30 ભાગ્યા 5 અહીંયા ભાગ ઉઠશે 6 5 30 x બરાબર 6 તો જે x બરાબર 6 શું મળ્યું આપણે તો કે આપણે ધારેલી વસ્તુ તો કે પરમિત પાસે x લખોટી છે મતલબ અહીંયા x બરાબર 6 મળ્યા તો પરમિત પાસે કેટલી લખોટી હશે તો તેથી परमित पासे x बराबर 6 लखोटी छे ओके तो नेक्स्ट આપણે એક કોયડો જોશું મારી ઓળખ જણાવો તો કોયડો એવો છે કે મારા 7 ગણા લો તેમાં 50 ઉમેરો ત્રેવડી સદી સુધી પહોંચવા તમારે હજુ 40 જોઈએ છે હવે કોયડામાં એવું કીધેલું છે કે મારા 7 ગણા લો તો ધારો કે હું ધારી લઉં કે જે ભાઈ છે કે જે સંખ્યા છે એને હું ધારી લઉં છું કે ધારો કે તે સંખ્યા x છે હવે તેને શું કીધું કે મારા 7 ગણા લો તો હું એ 7 ગણા લઈ લઈશ 7x તેમાં 50 ઉમેરો તો હું 50 પ્લસ કરી દઈશ હવે શું કીધું ત્રેવડી સદી સુધી પહોંચવા ત્રેવડી સદી એટલે 300 થાય 300 સુધી પહોંચવા હજી કેટલા જોઈએ 40 તો હું હજી 40 ઉમેરી દઉં જો તો ત્રેવડી સદી એટલે કે 300 સુધી પહોંચી જાય આપણે તો જે સંખ્યા છે ધારો કે તે સંખ્યા x છે તો x ના આપણે 7 ગણા કરીએ તો 7x તેમાં 50 ઉમેરીએ એટલે કે વત્તા 50 હવે ત્રેવડી સદી સુધી પહોંચવા તેમાં હજી 40 ની જરૂર પડે એટલે મેં હજી 40 ઉમેરી દીધા તો આપણને એક સમીકરણ મળી ગયું હવે આપણે આ સમીકરણને સોલ્વ કરશું તો જો અહીંયા 50 વત્તા 40 તો 7x વત્તા 50 વત્તા 40 એટલે 90 થશે બરાબર 300 90 સામેની સાઈડ જશે તો માઈનસ થઈ જશે તો 7x બરાબર 300 માઈનસ 90 તો 7x બરાબર 300 માંથી 90 જાય તો 210 x ને કરતા બનાવીએ 7 સામેની સાઈડ જશે તો ભાગાકારમાં થશે અહીંયા ભાગ ઉડશે તો 7 તેરી 21 એટલે અહીંયા 30 થશે તો x બરાબર 30 તો માટે એટલે કે તેથી તે સંખ્યા x બરાબર 30 છે તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત